માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સ્નેહ મિલન કાર્યક્રમમાં પધારવા સૌને આમંત્રણ આપીને દિવાળી નૂતન વર્ષની શુભકામના પાઠવી. મહાલક્ષ્મી નમ સર્વ દુઃખ હરે દેવી, મહાલક્ષ્મી નમોસ્તુતે. આવનારા નવા વર્ષની અંદર આપના દર્શકોને, આપના માધ્યમથી સમગ્ર કચ્છવાસીઓને હું ભગવતી જગદંબા મહાલક્ષ્મી પાસે પ્રાર્થના કરું છું કે સૌના દુઃખને દૂર કરે અને સૌને આવનારું નવું વર્ષ ફળદાયી, ઉત્તમ, સ્વાસ્થ્ય સાથે અને પ્રગતિકારક બની રહે એવી શુભેચ્છા પાઠવું છું. પરસ્પર સ્નેહ અને પરસ્પર ભાવ હંમેશા બન્યો રહે અને ભારતીય જનતા પાર્ટી એક એવી છે કે જે કાર્યકર્તાઓની પાર્ટી છે અને કાર્યકર્તાઓને પોતાનો પરિવાર માને છે. અહીંયા કોઈ ઊંચ નીચ, ભેદભાવ, જ્ઞાતિ જાતિ, ધર્મ પંથનો બધા જ ના ભાગ ભૂલીને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ મારો પરિવાર છે ભાવ સાથે સ્નેહ મિલનનો આયોજન આ વખતે આપણે રાવળપીર દાદાના પ્રાંગણમાં કરેલું છે. ધારાસભ્ય તરીકે, પ્રતિનિધિ તરીકે આપ સૌને નિમંત્રણ પાઠવું છું કે 19 તારીખે સાંજે 5 વાગે આવો. આપણા કચ્છના સૌ મહાનુભાવો એટલે કે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ, આપણા સાંસદ વિનોદભાઈ, આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી જનકસિંહભાઈ, સૌ ધારાસભ્યો, સર્વશ્રી વીરેન્દ્રસિંહજી, પ્રદ્યુમ્નસિંહજી, માલતીબેન, ત્રિકમભાઈ, આદરણીય કેશુભાઈ, સૌ કોઈ ધારાસભ્યોની પણ ઉપસ્થિતિ રહેશે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, તમામ આગેવાનો અને નાનામાં નાના કાર્યકર્તાઓ સૌ સાથે મળીને આપણે ઉજવવાના છીએ. ત્યારે મારી આપ સૌને નિમંત્રણ છે, ભાવભર્યું હૃદયપૂર્વકનું આમંત્રણ છે કે આપ આવો, આપણે સ્નેહ મિલન ઉજવીએ. દીપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ. શુભેચ્છા. જય સિયારામ. સમાજ રત્ન શ્રી વિનોદભાઈ પુરુષોત્તમ સોલંકી, શ્રી રામ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, માધાપર, ભુજ.